સલામત આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ આપણી સુરક્ષા આપણા હાથમાં. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુજાન ખંભાતવાલા અને વનિતા રાકેશ વ્યાસ. રુજાનજી, ખાસ કરીને વાત કરીએ તો જે ડિફેન્સ ડાન્સ વિશે જે તમે કહ્યું એ ખૂબ મોટો પ્રોજેક્ટ છે, ગુજરાત પછી દેશના બીજા શહેરોમાં પણ લઈ જવાની આપની કોઈ યોજના છે ખરી? બિલકુલ બિલકુલ, આ અમે જે પ્રોજેક્ટ કર્યો છે આવું નથી કે વર્ષમાં એકવાર મળી લીધું, નાચી ગાઈ લીધું પછી નો, વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. વી આર ટેકિંગ ઇટ આંબલ વી આર સેઇંગ કે આ ફન છે, મજા છે, પણ એક સિરિયસ એલિમેન્ટ છે એમાં. અને સિરિયસ એલિમેન્ટ એવો છે કે અમે આખા ગુજરાત આખા ઇન્ડિયામાં આખી મુવમેન્ટ લઈ જઈએ છીએ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અમે ડિફેન્સ ઓફ ડાન્સ આર્મી બનાવી રહ્યા છીએ. આપ તમે જોશો આખો પ્રોગ્રામ ફ્રી છે, અમે એક રૂપિયો દીકરી બહેનો કોઈની પાસે નતા, ત્યાંથી ફ્રી રજીસ્ટ્રેશન છે, ફ્રી એન્ટ્રી છે, તાકી બહેનો દીકરી મમ્મી આંટી દાદીઓ બધી શીખે. એના માટે અમારે હેતુ શીખવાનો છે, કોઈ પૈસા કમાવાનું નથી. અને એના પછી બીજો બી હેતુ છે કે આ જે પ્રોગ્રામ છે એમાં એના પછી અમારી ડિફેન્સ ઓફ ડાન્સ આર્મી બનશે. હવે ડિફેન્સ ઓફ ડાન્સ આર્મી શું કામ કરશે તો બધું એ વુમેન્સ સેફ્ટી સિક્યોરિટી રિલેટેડ જ કામ કરશે. અને જે બેન બેન જે સિસ્ટરહુડ કહેવાય, એ બેન પરિતા કહેવાય, એ અમે એકબીજા જોડે કરશું. અને અમે સોશિયલ ઇશ્યુઝ અધર દેન કે ઇમરજન્સી પોલીસ ઇશ્યુઝ અમે નહીં સેટલ કરી શકીએ, પણ જે સોશિયલ ઇશ્યુઝ હોય કે જે સમાજ સેટલ કરી શકે, જે વડીલો સેટલ કરી શકે, અમે એ ઇશ્યુઝ ટેકલ કરવાના છીએ. એટલે આ એક લોંગ ટર્મ બહુ મોટિવેશન છે. અને આઈ શુડ થેન્ક માય એડવાઇઝરી, મારી એડવાઇઝરી કમિટી છે આખા ફંક્શન પ્રોગ્રામ કરવા. અને એ એડવાઇઝરી કમિટીએ મને આટલું મોટું વિઝન આપ્યું કે આપણે આપણે આટલું નાનું તું ના વિચાર, તું આને આખું મોટું સ્વરૂપ આપ. એટલે આ મોટું સ્વરૂપ આવ્યું છે અને અમે ધીરે ધીરે આના કદમ પર આગળ ચાલી રહ્યા છે. એટલે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ લોંગ ટર્મ ઇવેન્ટ. જી ચોક્કસ. તે વનિતાજી, ખાસ કરીને જે દિલ્હીમાં કે નિર્ભયા કાંડ પછી મહિલા સુરક્ષા અને સલામતી અંગે જે ખાસ ચર્ચાઓ થવા લાગી, કેટલાક કદમ કેન્દ્ર સરકારે ઉઠાવ્યા પણ ખરા, પરંતુ શું આપણું લાગી રહ્યું છે કે આ દિશામાં રાજ્ય કે કેન્દ્ર સરકારે પૂરતા કદમ ઉઠાવી દીધા છે અને હવે કશું કરવાની જરૂર નથી? એવું તો ના કહી શકાય કે કશું કરવાની જરૂર નથી. કદમ તો સરકાર ઉઠાવે જ છે અને બધાને જાગૃત કરે પણ છે, પણ એ સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ આપણા જેવા લોકોએ જ કરવું પડશે. અને કાયદા પણ બને છે, પણ લોકો ખુલીને આગળ ફરિયાદ કરવા પણ નથી આવતા. સામાજિક બદનામી અને ડરની જે અમને સતાવતું હોય છે કે અમે આવી ફરિયાદ કરવા જઈએ તો અમારી સમાજમાં બદનામી થાય, અમારું નામ ખરાબ થાય, તો આ બધી જે જાગૃતતા અને અવેરનેસ જે લાવવાની છે એ જ આ બધી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને શાળા કોલેજો એ દ્વારા જો એ સમજણ આપવામાં આવે મોટા પાયા ઉપર, તો હું માનું છું ત્યાં સુધી આમાં ખૂબ જ સારો સુધાર આવી શકે એમ છે. સરકાર તો પ્રયત્ન કરે છે, કાયદા પણ બનાવે છે, પણ સમાજ ને પબ્લિક એનો લાભ નથી લેતી, જોઈએ એવો લાભ નથી લેતી, કારણ કે એમને એટલી અવેરનેસ નથી. તે બધું કામ આપણે લોકોએ જ કરવું પડશે. જી ચોક્કસ. તે રુજાનજી, ખાસ કરીને મને એક વાત અહીં કહેવાની ઈચ્છા થાય છે કે આ દિશામાં માની લો કે કોઈ સંસ્થા સારું કામ કરી રહી છે, કોઈ શાળા કે તેના શિક્ષક સારું કામ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓને સ્વ સુરક્ષાની તાલીમ પણ આપી રહ્યા છે, પરંતુ શું રાજ્ય સરકાર આવા લોકોને કે સંસ્થાઓને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે ખરું? શું તમે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રીને આ અંગે કંઈ સૂચન કરવા ઈચ્છો છો જેથી કરી વુમેન એપાર્ટમેન્ટ દિશામાં કામ કરતા લોકોનો જુસ્સો વધે? સૌથી પહેલા તો આપણા ગુજરાતમાં આપણી સુરક્ષા સેતુ સોસાયટી થ્રુ અત્યારે ને પણ જે ક્લાસીસ આપી રહ્યા છે ફ્રી આપી રહ્યા છે, એમાં પણ પૈસા નથી લેતા. એક આપણો બીજો પ્રોજેક્ટ પડકાર, એ બી ફ્રી છે, એમાં બી કોઈ પૈસા નથી લેતા. અને એ લોંગ ટર્મ પાછા છે, એટલે છે કે 10 દિવસના એના કોર્સિસ ચાલે છે. એટલે જે મેં પાછું રિપીટ કરું છું કે જે 10 દિવસ 12 દિવસ શીખે છે એને તો થોડું ઘણું આવડે છે ને, કોન્ફિડન્સ છે, પણ જે મેજર મારા ઇશ્યુ શું છે કે દીકરીઓ તો શીખી જાય છે પણ જે મમ્મી આંટીઓ દાદીઓ એ લોકોને ઇશ્યુ છે કે એ લોકો નથી શીખતી, કારણ કે એ લોકોનું માઇન્ડસેટ છે કે ભાઈ આપણાથી આવું ના થાય. સૌથી પહેલા તો પેલો શર્ટ કે પેન્ટ પહેરાવો, પેલો આપણી સાલના વાલી બહેનો એ પહેલી બહેનો અચકાય. એટલે આપણે એવું શીખવાનું છે કે ભાઈ તમે સારું હોય કે કઈ દિવસ સેલ્ફ ડિફેન્સ માટે આની જરૂર છે, કે બહુ મોટું આપણે કઈ મોટા કરાટાની આ કિકો નથી લેવાની કે તમારે ચિંતા તમારે પેન્ટ જ પહેરવું પડે. એટલે એક પોઈન્ટ એ છે. એટલે અમે આ જે ડિફેન્સ આપણા જે સ્ટેપ્સ આપણા જે મુખ્યમંત્રી લઈ રહ્યા છે, વી આર વેરી સેન્સિટાઈઝ એઝ અ ગવર્મેન્ટ. તમે જોયું અત્યારે 35 લાખ પોલીસ કર્યું, રિક્રુટમેન્ટ કર્યું, આપણી ઘણી બધી બહેનો માટે સ્કીમ છે સુરક્ષા માટે. એટલે ગવર્મેન્ટ ઇઝ હાઈલી સેન્સિટાઈઝ એન્ડ સો આર ધ અધર પીપલ. અને ધીરે ધીરે વી આર મૂવિંગ ટુવર્ડ ધ પોઝિટિવ સ્ટેપ. અને સ્કૂલ સ્કાલા અને સ્કૂલોમાં બી જોયું છે, સ્કૂલોમાં બી કરાટાના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. એટલે એમાં બી એ બી બહુ સરસ ચીજ છે, કારણ કે છોકરાઓને અમારા બી ત્યાં છોકરાઓ કરાટે શીખી રહ્યા છે, પણ એ પાછા લોંગ ટર્મ છે. અત્યારે મારે જે અગેન માય ટાર્ગેટ ગ્રુપ ઇઝ કે જે લોકો ગભરાય છે, જે લોકોને ડિફિકલ્ટ લાગે છે, મારો ટાર્ગેટ ગ્રુપ એ છે, કારણ કે બહુ જ મોટો ટાર્ગેટ ગ્રુપ છે. અને આપણે અત્યારે એ લોકોને સશક્ત કરવાની જરૂર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે સ્કૂલોમાં બી બધું શીખવાડે છે, પણ જે મેન્ટલ ડ્રિલ સાયકોલોજીકલ ડ્રિલ કરી એ હજી ક્યાંય બી નથી શીખવાડતા.
એટલે આપણે એવી એક એસ્પેક્ટ કવર કરવાનો છે. જીજુ કસ્તે રુજાનજી, જે રીતે છેલ્લા ઘણા સમયથી આપ વર્કશોપ્સ, પરિસંવાદો, શાળા કોલેજોમાં વિવિધ કાર્યક્રમો કરો છો, આ અંગેનો આપનો અનુભવ શું છે? શું આપને લાગે છે કે આ દિશામાં આપણે એક દિવસ જરૂર સફળ થઈ શકશો? 110% મારો અનુભવ એ છે કે હું જયારે સ્કૂલોમાં જાઉં છું, મને નાની નાની બેબીઓ, દીકરીઓ, કિશોરીઓ મને એટલા બધા સવાલ જવાબ પૂછે છે. ઘણા સવાલ તો જવાબ મારી પાસે હોતા નથી ને ઘણાની તો મને શરમ આવે છે. મેં જોયું કે આ દીકરીઓમાં હિંમત છે. ખાલી આપણે પાછળ પડી રહ્યા છે તો ક્યાં, આપણા ફેમિલી વાળા, આપણા પેરેન્ટ્સ પાછળ પડી રહ્યા છે. દીકરી અગર બોલવાની હિંમત રાખે છે તો બી એની મા બા એટલે કે ચૂપ બેસે, ચૂપ બેસ, સમાજ શું કે છે, આપણું નામ બગડશે, પેલો યુ નો કે આપણે જે ઓળખાણ વાળા લોકો વધારે આવી જોઈએ અડબડા કરે તો એની મમ્મી એને ચૂપ બેસાડે. એટલે અમે જયારે આ બધું પેરેન્ટિંગ લે છે ત્યારે આ ક્લાસીસ લે ત્યારે ખરી રીતે અમે દીકરીઓને કહે છે કે તમે એવું હોય તો તમારે ટીચર અને તમારા મિત્ર સમજો, તમારો કઈ બી ઇશ્યુ હોય તમારે ટીચર અને લોકો ને પેરેન્ટ્સ કહે છે કે તમે મહેરબાની કરીને તમારી દીકરીમાં હિંમત છે, તાકાત છે, બોલવાનો કોન્ફિડન્સ છે, પણ તમે એને ડાઉન ના કરો, તમે એને પ્રોત્સાહન આપો. એટલે હવે શું થયું છે, એટલે અત્યારે ફેમિલી સોસાયટી જાગૃત થઈ રહી છે. ને મારા હંમેશા કેવું છે કે થેન્ક્સ ટુ મીડિયા, મીડિયા એટલો સારો રોલ આમાં પ્લે કર્યો છે કે સોસાયટીના કોન્ફિડન્સ આ બધું જોઈને કોઈ બી નિર્ભયા કાંડ જોયો કે કોઈ બી કાંડ જોયો, કોઈ દીકરીનું નામ નથી આવ્યું, દીકરી તો સરળતા જણાવવામાં આવે છે. એટલે આ બધું એક પોઝિટિવ થઈ રહ્યું છે. એટલે 100% શ્યોર કે આપણે એક એવા ડિરેક્શન માં જઈ રહ્યા છીએ જે આપણે અચીવ કરવા માંગીએ છીએ. ને અત્યારે સ્લો સ્ટેપ્સ બી નથી, આપણે ફાસ્ટ સ્ટેપ્સ લઈ રહ્યા છે. એટલે મે બી ઇન ધ નેક્સ્ટ 5-6 યર્સ ધેર વિલ બી અ ડ્રાસ્ટિક ચેન્જ ઇન ધીસ વુમેન ઇશ્યુઝ. જી ચોક્કસ. વનિતાજી, ખાસ કરીને આપ જે શું મેસેજ આપવા માંગશો? બસ મેસેજ તો એ જ આપીશું અત્યારે અમે લોકો કે સમાજમાં જે કંઈ પણ રેપ થાય છે કે હિંસા થાય છે કે દીકરીઓને ખૂબ જ પછાત ગણવામાં આવે છે, તો એ બધા આગળ વધો, તમે આગળ આવો, અમે તમારી સાથે જ છીએ. ફાયર ઓફ ફ્રીડમ, પાવર ઓફ મ્યુઝિક થી એક પ્રયાસ કાલે જે અમે કરી રહ્યા છીએ તો એમાં વધારે ને વધારે લોકો જોડાય અને સમાજને એવો જબરજસ્ત વિશ્વાસ આપે કે અમે પણ હવે અબળા નથી રહી, નારી હવે અબળા નથી, એ પણ ટક્કર ઝીલી શકે છે. જી ચોક્કસ. રુજાનજી, આપ શું મેસેજ આપશો? બસ મારે એટલું જ કહેવું છે કે હિંમતે મર્દે તો મદદે ખુદા, એટલે બધાએ હિંમત રાખવાની છે અને આપણે આગળ વધવાનું છે અને ધેર આર લોટ ઓફ વેઝ આપણે કરી શકશું અને આપણે જોડે બધા રહીશું તો આરામથી આપણે વિલ ગેટ ગુડ વુમેન એમ્પાવરમેન્ટ. જી ચોક્કસ. આપ બંને અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ખાસ કરીને એ જ કહેવાય છે કે આપણી સુરક્ષા આપણા હાથમાં. તો આજની અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો વી ટીવી. નમસ્કાર.